નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય ગણિતમાં જે તમને 15મું ચેપ્ટર આપેલું હોય સંભાવના, એની અંદર આપણે સ્વાધ્યાય 15.1 ની અંદર 24મા દાખલો જોવાનો છે. તો 24મા દાખલાની અંદર તમને રકમમાં એવું કીધું છે કે પાસાને બે વખત ઉછાળવામાં આવે છે અને નીચેની તમને સંભાવનાઓ એટલે કે ઘટનાઓ મળે છે. તેમાં પહેલી ઘટના શું મળે? તો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. અને બીજી તમને એવી એટલે ઘટના છે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? હવે પહેલાં તો આપણે અહીંયા બે સિક્કાને તમે ઉછાળશો, એટલે કે માનો કે એક સિક્કાને તમે ઉછાળો તો એની સાથે કેટલી સંભાવના આવી શકે? તો કે પહેલાં સિક્કા ઉપર 1 આવે તો એની સાથે 2, 3, 4, 5, 6, 7 એટલે સોરી 6 સુધી એની સંભાવના આવી શકે. ટૂંકમાં અહીંયા તમને આ બધા પૃષ્ઠ ઉપર જે કંઈ પરિણામો આવે છે તમે બે સિક્કાઓને ઉછાળો તો એ આપેલા છે. એટલે કે કુલ તમને કેટલી શક્યતાઓ મળશે? તો કે 36 શક્યતાઓ છે એ મળશે. હવે આના આ પૃષ્ઠ ઉપર એટલે કે આ કાઉસ મીન્સ કે પૃષ્ઠ, તો આ પૃષ્ઠ ઉપર તમારે પહેલી સંભાવના કીધી છે એટલે કે પહેલી ઘટના કીધી છે, અને આપણે ઘટના એ કહી ક્યા પઢે મેં આતે આપકો ડાઉટ્સ તો 5 સેકન્ડ મેં ડાઉન ટુન્સ કે સાથ કરો ને આઉટ. બસ આપકે સવાલ કી ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાઓ. ફિર ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ, બાયોલોજી કા હો, યા CBSE, UP, બિહાર, MP યા અન્ય સ્ટેટ બોર્ડ કા હો, યહાં તક કી કક્ષા 6 થી 12, IIT-JEE ઓર નીટ કા સવાલ હો, સભી સવાલો કે વિડીયો સોલ્યુશન બસ 5 સેકન્ડ મેં આપકો મિલેંગે ડાઉન ટ્યુસ એપ પર, જીસકે સાથ હી ડાઉન ટ્યુસ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ, ઓ ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ, તો આજ હી જાકર ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉન એપ ઇન્સ્ટોલ કીજે. તો એમાં શું કીધું? તો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, કૌંસની સંખ્યા કેટલી એ આપણે ગણવાની છે. તો એવા કૌંસની સંખ્યા, તો એના માટે આપણે પહેલાં તો જુઓ સૂત્ર વાપરીએ. તો સૂત્ર શું થાય? તો કે ઘટના એ ઉદ્ભવવા માટે પરિણામની સંખ્યા ના છેદમાં કુલ સંખ્યા. તો જુઓ ઘટના એ આપણી પાસે શું છે? તો કે પૃષ્ઠ પર 5 મળે, તો 5 મળે નહીં એની એ કેટલી આવે છે? તો કે 25 આવશે. 25ના છેદમાં કુલ પૃષ્ઠ કેટલા છે? તો કે 36 બરાબર. એટલે 25ના છેદમાં 36 આની સંભાવના થશે. એટલે કે તમને જે ઘટના એ આપેલી છે એની સંભાવના કેટલી થશે? તો કે 25ના છેદમાં 36 થશે. પછી નીચે આપણે બીજી ઘટના એમાં કીધી છે, તો બીજી ઘટના છે ને આપણે ઘટના બી કહીએ. તો ઘટના બી તમને શું આપ્યું છે? કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. તો આ જે કામ છે એમાં ઓછામાં ઓછું એક વખત 5 હોવા જોઈએ, પછી બે વખત હોય તો પણ ચાલે. તો એક વખત 5 હોય તો એવા તમને પૃષ્ઠ એટલે કે ખાના કેટલા મળશે? તો કે 11 મળશે. એટલે કે 11ના છેદમાં કુલ સંખ્યા, તો કુલ સંખ્યા તો આપણને ખબર જ છે કેટલી છે? 36. એટલે અહીંયા જે તમારી ઘટના બી છે એની તમને સંભાવના કેટલી મળશે? તો કે 11ના છેદમાં 36 એની સંભાવના તમને મળશે. તો આ રીતના આપણે અહીંયા દાખલા છે એ સંભાવનાના કરવાના છે. તો મિત્રો, આ વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, અને સાથે સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને જે બીજા ધોરણ 10ની અંદર સ્ટુડન્ટ છે એના સુધી આ વિડીયો સી પહોંચી શકે. થેન્ક યુ.